નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કાલે આપણે એક દળી મૂળ અને એક દળી દ્રિદળી મૂળ જે છે એની સંરચના જોઈ ટૂંકમાં કહું તો બંને પ્રકારના મૂળ જે છે જે એક દળીને દ્રિદળી વનસ્પતિના હોય એ બંનેના મૂળ જે છે એના વિશે આપણે કાલે ચર્ચા કરી આપણે જાણીએ છીએ કે એક દળી વનસ્પતિ છે દ્વિતીય વૃદ્ધિ દર્શાવતી નથી આથી એના મૂળમાં પાશ્વે વર્ધનશીલ પેશી દાખલા તરીકે એધા જે છે એ આવેલી હોતી નથી ત્યારબાદ એક ગળીને દ્વિદળી મૂળના આપણે છેદ જોયા જેમાં દ્વિદળી મૂળમાં આપણને ખ્યાલ છે કે કાશ્મીરિયન પટ્ટિકાનું સ્થૂલન આવેલું હોય છે ત્યારબાદ ચાર અન્નવાહકના સમૂહો અને ચાર જલવાહકના સમૂહો પ્રાપ્ત કરે છે એટલા માટે એ દ્વિદળી વનસ્પતિના મૂળનો વહી પુલનો પ્રકાર થશે અર્ય એકાંતરિત અને ચતુરસૂત્રીય કારણ કે ચાર ચાર સમૂહ છે પરંતુ અહીં એક દળી મૂળ જે છે આ એક દળી મૂળમાં એના જે વાહુપુલ જે છે એના વાહિપુલોમાં અન્નવાહક અને જલવાહકના સમૂહો જે છે એ છ કરતાં વધારે છે આથી આપણે એને નામ આપીશું બહુસૂત્રીમ પોલિયાર્ચ તો એક દળી મૂળનું જે આપણે જોઈએ છે વાહીપુલ એ વાહિપુલનો પ્રકાર શું થાય અર્ય એકાંતરિત બહુસૂત્રીય તેમજ જલવાહક પેશી કયા પ્રકારની છે તો એ છે બહિરારંભી અને ત્યારબાદ આપણે દ્વિદળી મૂળ માટે પણ શું કહીશું બહિરારંભી જ ઓકે તો હવે આપણે જોઈશું પ્રકાંડ તરફ જવાનું છે અત્યાર સુધી આપણે મૂળની સંરચના જોતા હતા અને જ્યારે આપણે થિયરી પોષણ ભણ્યા અધિસ્તરીય પેશીતંત્રમાં ત્યારે આપણને ખ્યાલ છે કે અધિસ્તર એટલે સૌથી બહારનો ભાગ પછી એ મૂળનો હોય પ્રકારનો હોય પર્ણનો હોય તો સૌથી બહારનું સ્તર જે રચતું હોય એ અધિસ્તરીય પેશીતંત્ર તરીકે ઓળખવામાં આવે ત્યારબાદ મુખ્ય આધાર આપતું હોય તેવું પેશીતંત્ર એના આધારો તક પેશીતંત્ર કહીએ છીએ અને ત્યારબાદ વહી પુલોનો સમાવેશ કરતું હોય વાહક પેશીતંત્રની સંરચના છે વિદ્યાર્થી મિત્રો આપણને એ પણ ખ્યાલ છે કે એક દળી સોરી મૂળ મૂળ જે છે પછી એક દળી હોય કે દ્વિદળી હોય તે મૂળના ભાગેથી બહિરુદ્ધ પાતળા તંતુ જેવા જે કંઈક રચનાઓ નીકળે એને આપણે રોમ બોલીએ છીએ અને મૂળના ભાગે નીકળતા હોય એટલા માટે આપણે મૂળ રોમ બોલીએ છીએ તો એક દળી અને દ્વિદળી મૂળના મૂળ રોમ હંમેશા એક કોષીય જ આવે જ્યારે પ્રકાંડના મૂળ રોમ હંમેશા કેવા આવે છે બહુકોશી આવે છે સૌરચના પણ તમને બતાવી છે બરાબર છે ફરી પાછી એકવાર બતાવી દઉં છું આ બંને વચ્ચેનો ભેદ છે આ પ્રકારના રોમ નીકળતા હોય તો આ એક કોષીય મૂળ છે અને રોમ છે અને બહુકોષીય રોમ હોય તો આ ટાઈપનું હોય છે બરાબર છે એક કરતાં વધારે એક કોષા બે કોષા ત્રીજો કોષ એટલે એક કરતાં વધારે કોષોનું બનેલું હોય એટલે આપણે શું બોલીએ છીએ બહુકોષીય રોમ છે ત્યારબાદ દ્વિદળી પ્રકાંડની સૌરતના હવે આપણે સ્ટાર્ટ કરીએ એમાં પણ આપણે ત્રણ પેશી તંત્રનું આયોજન જોવાના જ છે અધિસ્તરીય આધારો તક અને વાહક પેશી તંત્ર દ્વિદળી પ્રકાંડ લાક્ષણિક દ્રિદરી વનસ્પતિ તરુણ પ્રકારનો અનુપ્રસ્થ છેદ દર્શાવે છે કે અધિસ્તર એ પ્રકારનું સૌથી બહારનું રક્ષણાત્મક સ્તર છે એ આપણે જાણીએ જ છે તે ક્યુટિકલના પાદરા આવરણથી આવૃત હોય છે વિદ્યાર્થી મિત્રો આ ટાઈપનું સ્ટ્રકચર હોય છે કે આ જે બહારનું આવરણ જે છે એ ક્યુટિકલ આવેલું હોય અને ત્યારબાદ આ જે આવરણ જે છે એ અધિસ્તરનું આવેલું હોય છે બરાબર છે અધિસ્તરની ઉપર કયું આવરણ આવેલું છે ક્યુટિકલ શા માટે તો વધુ પડતા પાણીનો વ્યય થઈ નહીં જાય બરાબર છે એના નિકાલ એટલે કે એના બચાવવા માટે ક્યુટિકલ નામનું આવરણ જે છે એ આવૃત હોય છે તો અધિસ્તર એ પ્રકારનું સૌથી બહાનું રક્ષણાત્મક સ્તર ક્યુટિકલના પાત્ર આવરણથી આવૃત હોય છે અને પ્રકાંડ તથા કેટલાક વાયુરંદ્ર ધરાવે છે કુમળું પ્રકાંડ જે છે એમાં વાયુરંધ્રો જોવા મળતા હોય છે અધિસ્તર અને પરિચક્ર વચ્ચે વધારે સ્તરોમાં ગોઠવાયેલા કોષો બાહ્યકનું નિર્માણ કરે છે તે ત્રણ ઉપપ્રદેશ ધરાવે છે અધિસ્તરની તરત જ નીચે સ્થૂલ પણકળો તક પેશીના કેટલાક કોષોનું બનેલું અધસ્તર છે ચાલો આપણે આ છેદ તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો એ આ એક આખો છેદ બતાવવામાં આવેલો છે બરાબર છે દ્રિજ દળી વનસ્પતિ જે છે એના પ્રકાર જ્યારે આપણે કાપીએ તો આવી ગોળાકાર રચનામાં આ પ્રકારના વહીપુલ જે છે એ આપણને ગોઠવાયેલા જોવા મળે છે જ્યારે હું આટલો પાર્ટ એન્લાર્જ કરું છું આટલો પાર્ટ એન્લાર્જ કરું તો ત્યારે એ આ પ્રકારની સૌરચનામાં આપણને દેખાશે બરાબર છે ખ્યાલ પડી ગયા એટલે આ જે સૌરચના જે છે એ છેદની છે અને આ છેદમાંથી પાર્ટ જે છે એ આટલો આપણે એન્લાર્જ કરીને લઈએ તો એ પાર્ટમાં આ રીતે પેશીઓનું જે આયોજન જે પેશીઓ જે છે આ રીતે ગોઠવાયેલી હોય છે જોઈએ આપણે સૌથી બાર ક્યુટિકલ ત્યારબાદ અધિસ્તરનું આવરણ આ જે મૂળ પ્રકારના રોમ જે છે એ મોટે ભાગે કહેવા હોય છે બહુકોષીય હોય છે તો બહુકોષીય રોમ બતાવવાના ત્યારબાદ સ્થૂલ ગુણોતક પેશીનું બનેલું હોય તેવું અધસ્તર જોવા મળે છે બરાબર અધિસ્તર પછીના સ્થૂલ ગુણોતક પેશીના જે આવરણ જોવા મળે છે ચારથી પાંચ સ્તર એને શું કહેવામાં આવે છે અધઃ સ્તર શું કહીશું આપણે અધઃ સ્તર કહીશું બરાબર અધસ્તર બાદ મૃદુ તક પેશીના કોષો જે ગોઠવાને રત્ના બનાવે છે એને બાહ્યક કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે બાહ્ય કહેવામાં આવે છે જે મૃદુ લખ્યું છે ને વિદ્યાર્થી મિત્રો એ કયું સ્તર છે બાહ્યકનું સ્તર છે અને બાહ્યક બાદ સૌથી અંદરનું સ્તર જે છે આપણે એને શું કહીશું અંતઃસ્તર અને અંતઃ સ્તરની નીચે જે આ અર્ધચિત્રાકાર સ્વરૂપે જે આ કોષો આવેલા જે છે આ કયું છે એને પરિચક્ર કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે પરિચક્ર વિદ્યાર્થી મિત્રો અહીં આપણે કેટલાક નવા શબ્દો પણ શીખવાના છે બરાબર છે શીખીએ આપણે અને જોઈએ શું કહેવામાં આવે છે સ્થૂલ કણોતક કોષોના કેટલાક સ્તરોનું બનેલું અધસ્તર અધિસ્તરની નીચે સ્થૂલ કણોતક પેશીનું સ્તર તેને અધહસ્તર કહેવામાં આવે છે જે તરુણ પ્રકારની યાંત્રિક મજબૂતાઈ પૂરી પાડે છે ખ્યાલ પડી ગયો અધસ્તર શું કરશે કે જે અનમેચ્યોર સ્ટેમ હોય એટલે કે અપરિપક્વ નબળું પ્રકાંડ સોરી જે કુમળું પ્રકાંડ જે છે એને રક્ષણ આપવાનું કાર્ય એ અધસ્તરનું છે અધસ્તરની નીચે આવેલા બાહ્યકના સ્તરે ગોળાકાર પાત્રી દીવાલ વરમ મૃદ્રતક કોષોના બનેલા છે એટલે કે સ્થૂલ ગુણોત્તકની નીચે મૃદુતક પેશીના કોષો આવેલા હોય જે બાહ્યકની સંરચના કરે છે બરાબર છે બાહ્યકની સૌથી અંદરનું સ્તર જે છે જેને અંતઃસ્તર કહેવાય આ અંતઃસ્તરના કોષો સ્ટાર્ચ કણો સભર છે એટલે અંતઃસ્તરના કોષોમાં સ્ટાર્ચનો સંગ્રહ થયેલો હોય આથી આ કણોને કાંજી સ્તર કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે કાંજી સ્તર પરિચક્ર એ અંતસ્તરની નીચેની બાજુએ અને અન્નવાહકની ઉપર પણ અન્નવાહકની ઉપર પણ હોય છે એટલે કહેવાનું મિનિંગ એમ છે કે જો ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો એટલે તમને ખ્યાલ પડશે જો ફરી પાછું આપણે નિર્દેશિત કરી દઈએ જેથી તમને વધુ સ્પષ્ટ થઈ જાય અહીં તમે જોઈ શકો છો આ સ્થૂલ પેશી છે ત્યારબાદ આ મૃદુ તક પેશીનું બનેલું આવરણ જે છે અને બાહ્યક કીધું આ પહેલો નંબર જે છે એ આપણે અધસ્તર કીધું અધસ્તર સ્થૂલકણોત્તક પેશીનું બનેલું હોય જે નબળા પ્રકારને કુમળા પ્રકારને યાંત્રિક મજબૂતાઈ આપતું હોય ત્યારબાદ સ્થૂલ ગણોતક પેશીને નીચે મૃદુતક પેશીના કોષો ગોઠવાને જે આવરણ બનાવે એને બાહ્યક કહેવામાં આવે અને બાહ્યકની સૌથી અંદરની તરફનું આવરણ જે છે એને અંતઃસ્તર કહેવામાં આવે શું કહેવામાં આવે છે અંતઃસ્તર અંતઃસ્તરની નીચેનું જે આવરણ જે છે પરિચક્ર કહેવામાં અર્ધચંદ્રાકાર સમૂહ જે છે અર્ધચંદ્રાકાર સ્તર જે છે જે દડોતક પેશી થી આવૃત થયેલું હોય દડોતક પેશી નું બનેલું હોય આ સ્તરને શું કહેવામાં આવે છે પરિચક્ર કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે પરિચક્ર કહેવામાં આવે છે ખ્યાલ પડી ગયો અર્ધચંદ્રાકાર સ્વરૂપે ચંદ્રાકાર એટલે આવો ગોળાકાર હોય ને હં અર્ધચંદ્ર એટલે આ ટાઈપનું બરાબર છે ને હા આ આ ટાઈપનું હોય તો આપણે એને શું કહીએ અર્ધચંદ્ર કહીએ છીએ તો અર્ધચંદ્રાકાર સ્વરૂપે બરાબર પરિચક્ર આવેલું હોય છે ચાલો જોતા જઈએ આપણે તો પરિચક્ર નીચેની બાજુએ અને ઉપર વાહક પેશીના ઉપર સમૂહના સ્વરૂપમાં આવેલું છે હું સમજાવું છું ત્યારબાદ નીચે જઈએ આપણે કે વહીપુલો જે છે મોટી સંખ્યામાં વલયમાં ગોઠવાયેલા આ દ્રિદળી વનસ્પતિની લાક્ષણિકતા છે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે દ્વિદિય વનસ્પતિમાં વહીપુલો જે છે એ વલયમાં ગોઠવણી એ દ્વિદળી વનસ્પતિની લાક્ષણિકતા છે પ્રકાર વર્ધમાન અંતરારંભી અને હોય છે પ્રકારના કેન્દ્રસ્થ ભાગમાં વધુ આંતરકોષીય અવકાશ ગોળાકાર મૃતકોષો વિપુલ પ્રમાણમાં આવેલ જે મજાનું નિર્માણ કરે છે ચાલો મેન વાત પર આવી જઈએ આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધીના સ્તરની ગોઠવણી આપણે કરી ગયા અધિસ્તર બહારનું પ્યુટિકલનું આવરણ જો રોમ કેવા છે બહુ કોષીય છે એક કરતાં વધારે કોષોની સૌરતના ધરાવે છે ત્યારબાદ સ્થૂળગણતક પેશીનું બનેલું અધસ્તર આવેલું છે જે કુમળા પ્રકારને યાંત્રિક મજબૂતાઈ આપે છે ત્યારબાદ મૃતક પેશીના કોષો જે છે એ બાહ્યકનું આવરણ બનાવે છે એની અંદર કાંજીના કણો આવેલા હોય જેને કાંજી સ્તર તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ મૃતક પેશીનું બાહ્યકના સૌથી અંદરની તરફ આવેલું એક સ્તરીય આવરણ જેને અંતઃસ્તર તરીકે ઓળખવામાં આવે છે અને અંતઃસ્તર બાદ પરિચક્ર જે આવેલું હોય આ પરિચક્ર દડુતક પેશીના બનેલા અર્ધચંદ્ર આકાર સમૂહ સ્વરૂપે આવેલું હોય છે બરાબર હા આ પરિચક્ર કોનું બનેલું હોય દડોતક પેશીનું ત્યારબાદ અન્નવાહક જે છે અન્નવાહક પેશી હવે વાહીપોલની વાત કરવાની છે આપણે વિદ્યાર્થી મિત્રો બરાબર વાહીપુલમાં કોનો સમાવેશ થાય છે અન્નવાહકનો થાય અને જલવાહકનો થાય તો ચાલો આપણે ક્લેરીફાય કરી લઈએ એટલે તમને વધુ સ્પષ્ટ થઈ જશે આ પરિચક્ર છે પરિચક્ર જે છે પરિચક્રની નીચેની તરફ કયા સમૂહ આવેલા છે અન્નવાહક તો અન્નવાહક કોનાથી ઘેરાયેલા છે પરિચક્રથી આવૃત હોય છે પરિચક્ર આ અન્નવાહક જે છે એ બંધ રચના ધરાવે છે કેમ એની ઉપર કોનું આવરણ આવેલું હોય છે પરિચક્ર કયા દળોતકીય પેશીનું બરાબર તો એને બંડલ ટોપી કહેવામાં આવે શું કહેવામાં આવે છે બંડલ ટોપી કેમ બંડલ ટોપી કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો કારણ કે આ જે અહીંયાથી અન્નવાહક જલવાહક આ વહી પુલની સૌરતના છે વહી પુલની ઉપર દળોતક પેશીનું આખું આવરણ આવેલું છે જે પુલો જે છે એને આવરી લે છે એટલા માટે એને બંડલ ટોપી કહેવામાં આવે છે દળોતકીય બંડલ ટોપી એટલે શું દડોતક પછીનું બનેલું હોય તેવું બરાબર છે સમજણ પડી હા ચાલો હવે પુલમાં જોઈએ આપણે વાહક પેશી તંત્રમાં કોનો સમાવેશ થાય જલવાહક અને અન્નવાહકનો તો બરાબર દળોતકીય જે કોષો જાય છે પરિચક્રના બંડલ ટોપી જે આપણા વાહીપુલે ઢાંકી દે છે ત્યારબાદ અન્નવાહકના સમૂહ આવેલા છે ધ્યાનથી જોજો અન્નવાહકની નીચે આ પટ્ટી જેવી સૌરતના આવેલી છે જેને શું કહેવામાં આવે છે એધા કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે એધા બરાબર અને એધાની તરફ તમે અહીં જોઈ શકો છો જલવાહક પેશીના કોષો આવેલા છે બરાબર જ્યારે પણ વાહીપુલમાં એધા આવેલી હોય આ ટાઈપ બરાબર આ વાહી પુલની દાખલા તરીકે આ એધાની પટ્ટી બરાબર ઉપર અન્નવાહક નીચે જલવાહક આ પ્રકાર કયો થઈ ગયો વર્ધમાન એધા એ ઉપરાંત જલવાહક ની સાથે સાથે શું આવેલું છે અન્નવાહક એક જ ત્રીજા પર અને શું કહેવાય સહસ્થ શું કહેવામાં આવે છે સહસ્થ એક પાશ્વસ્થ કહી શકાય કે નહીં કહી શકાય કહી શકાય ને આ જલવાહક છે આ જલવાહક સમૂહ છે એની એક જ બાજુએ ઉપર તરફ અન્નવાહક આવેલા છે નીચે તરફ તો કોઈ અન્નવાહક પેશી આવેલી હોતી નથી આ અન્નવાહક છે તેની એક જ બાજુએ જલવાહક આવેલા છે બંને તરફ જલવાહક પેશીના કોષો આવેલા હોતા નથી આથી કેવા થઈ ગયા સહસ્થ એક પાશ્વસ્થ વર્ધમાન બરાબર સમજણ પડી ગઈ હા સહસ્થ કેમ તો જલવાહક અને અન્નવાહક બંને એક જ ત્રીજ્યા પર એકી સાથે આવેલા હોય એટલા માટેને શું કહેવામાં આવે છે સહસ્થ વર્ધમાન કેમ કહેવાય કારણ કે જલવાહક અને અન્નવાહકની વચ્ચે શું આવેલી છે એધા આવેલી છે એટલે કેવા થઈ ગયા વર્ધમાન એક પાશ્વસ્થ કેમ કહેવાય કારણ કે જલવાહકની એક જ બાજુએ અન્નવાહક ઉત્પન્ન થાય છે બીજી તરફ ઉત્પન્ન થતી હોતી નથી એટલા માટે શું થઈ ગયું એક પાશ્વસ્થ તો દ્વિદળી પ્રકારના વાહિ પુલનો પ્રકાર કેવો થશે સહસ્થ કેમ સહસ્થ વાહક અને અન્નવાહક બંને એક જ ત્રીજા પર એક સાથે આવેલા છે એટલા માટે શું આવશે સહસ્થ ત્યારબાદ એક જ બાજુએ એટલે શું આવશે એક પાશ્વસ્થ પાશ્વ એટલે બાજુ ત્યારબાદ ત્રીજું વચ્ચે શું આવેલી છે એધા એટલે શું થઈ ગયું વર્ધમાન

જલવાહક પેશીના નાના કોષો જે છે જેને આપણે આદિદારુ બોલીએ છે તો જો અનુદારુ પરિક તરફ હોય અને આદિ દારૂ કેન્દ્ર તરફ હોય તો ત્યારે જલવાહક પેશીનો પ્રકાર કયો રહેશે અંતરારંભી કયો રહેશે અંતરારંભી કેમ ભાઈ અંદરની તરફ કેન્દ્રના ભાગે કેવા છે આદિ ઉપર કેવા છે મોટા અણુ એટલે મોટા તો મોટા જલવાસી નાખો કોષો તો નાના જે બાજુ હોય એ બાજુ કહેવાય અંદરની સાઈડ છે એટલે કેવા થઈ જશે અંતર ઓકે સમજણ પડી ગઈ તો આ લાઈનમાં હવે તમને ખ્યાલ પડી ગયો હશે કે વાહીપુલ સહસ્ત અહીંયા લખી દેજો એક પાશ્વસ્થ વર્ધમાન અંતરારંભી બરાબર છે આદિ દારૂયુક્ત આદિ દારૂ એટલે તમને ખ્યાલ જ છે પ્રકારના કેન્દ્રસ્થ ભાગમાં વધુ આંતરકોષીય અવકાશયુક્ત ગોળાકાર મૃતક કોષો આ જે મજ્જાનો ભાગ એ કેન્દ્રનો ભાગ તેમાં આંતરકોષો અવકાશ જોવા મળે છે મજ્જાનો ગર્ભ જે છે એ વધારે પ્રદેશ ધરાવે છે એ ઉપરાંત વાહી પુલોની વલયમાં ગોઠવણી એ દ્વિદળી વનસ્પતિની લાક્ષણિકતા છે કઈ રીતે એ પણ આપણે જોઈ લઈએ જુઓ આ બધા વાહીપુલ આવી રીતે ગોઠવાયેલા છે અને આ પ્રકારે રીંગ જેવી રચના કરે છે આથી આ વાહીપુલ જ્યારે દ્વિદળીનું પ્રકાંડ આપે ને વિદ્યાર્થી મિત્રો ત્યારે છેદમાં સેમ આ ટાઈપનું હોય આવી જ વાળી રચના હોય અને પુલો આ રીતે ગોઠવાયેલા હોય તો વહીપુલોની વલયમાં ગોઠવણી એ દ્વિદળી વનસ્પતિની લાક્ષણિકતા છે આ દ્વિદળી વનસ્પતિના તફાવતમાં આજે હજુ આપણે એક મુદ્દો ઉમેરી દઈએ તો દ્વિદળી વનસ્પતિની તફાવતમાં શું થાય વહીપુલો વલયમાં ગોઠવાયેલા હોય છે ખ્યાલ પડી ગયો હં સમજણ પડી ગઈ તમને લોકોને તો આ છે વિદ્યાર્થી મિત્રો આપણું દ્વિદળી વનસ્પતિ જે છે અ દ્વિદરી વનસ્પતિના પ્રકારની અંતસ્થ રચના આઈ હોપ કે તમને આના પ્રકારમાં ખબર પડી ગઈ હશે ફરી પાછું એકવાર શોર્ટલી રિવાઇઝ કરાવી દઉં છું જેથી તમે એકદમ ક્લિયર થઈ જાઓ સૌથી બહારનું સ્તર અધિસ્તર અધિસ્તરની ઉપર ક્યુટિકલું આવરણ આવરતું હોય છે શું આવેલા હોય છે કુમરા પ્રકારમાં તો વાયુરંધ્ર પણ આવેલા હોય છે તો વધુ પડતા પાણીના વ્યયને અટકાવવા માટે ક્યુટિકલું આવરણ આવેલું હોય છે ત્યારબાદ અધિસ્તરની નીચે ચારથી પાંચ સ્તરનું બનેલું કણોતક પેશીનું આવરણ આવેલું જેને અધસ્તર કહેવાય છે જે કુમળા પ્રકારની યાંત્રિક મજબૂતાઈ આપે છે ત્યારબાદ મૃદુતક પેશીના કોષોના સ્તર આવેલા હોય છે પાતળી દિવાલ ધરાવતા હોય છે સેલ્યુલોઝની બનેલા હોય છે જે મૃદુતક પેશીના કોષો જેમાં કેટલાક સ્ટાર્ચના સંગ્રહ કરતા હોય છે તેને કાંજી સ્તર તરીકે ઓળખવામાં આવે છે તો મૃદુતક પેશીનું જે આવરણ બનાવે છે એ બાહ્યકનું આવરણ કહેવામાં આવે છે બાહ્યકની સૌથી અંદર તરફનું આવરણ જે છે તેને અંતઃસ્તર કહેવામાં આવે છે અંતઃસ્તરની નીચે દળુતક પેશીના બનેલા બરાબર છે અર્ધચંદ્રાકાર સમૂહ સ્વરૂપે કોષો ગોઠવાયેલા હોય સ્તર હોય જેને પરિચક્ર તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ પરિચક્રની નીચે વાહીપુલ આવેલા હોય છે વાહીપુલો જે છે એ પરિચક્રથી ઉપરની તરફ કેવા હોય ઢંકાયેલા હોય એટલે એને બંડલ ટોપી તરીકેવામાં ઓળખવામાં પણ આવે છે ત્યારબાદ વાહીપુલમાં જઈએ આપણે અન્નવાહક અન્નવાહક જે છે એના સમૂહોની નીચે જલવાહક પેશીના સમૂહ આવેલા હોય છે એમની વચ્ચે એધા આવેલી હોય કારણ કે દ્વિદળી વનસ્પતિમાં દ્વિતીય કૃતિ થાય એટલા માટે એધા તો જોઈએ જ બરાબર છે ત્યારબાદ જલવાહક પેશી કયા પ્રકારની છે અંતરારંભી ટાઈપની છે મજ્જા જે છે કેન્દ્રનો ભાગ વધુ વિકસિત અને મોટો હોય છે અને વધુ આંતરકોષીય અવકાશ ધરાવતા મૃદુ પેશીનો બનેલો હોય છે એ ઉપરાંત દ્વિદળી વનસ્પતિની લાક્ષણિકતા શું છે તો વલયમાં ગોઠવાયેલા વાહુપુલો જે છે એ દ્વિદળી વનસ્પતિની લાક્ષણિકતા છે રિંગમાં ગોઠવાયેલા વાહુપુલો બરાબર છે એ ઉપરાંત દ્વિદળી પ્રકારનો વાહુપુલનો પ્રકાર કયો સહસ્થ એક પાશ્વસ્થ વર્ધમાન અને જલવાહક પેશીનો પ્રકાર કયો છે અંતરારંભી ઓકે ચાલો હવે આપણે જોઈએ એક દળી પ્રકાર વિદ્યાર્થી મિત્રો દ્વિદળીની કમ્પેરમાં એક દળી પ્રકાર થોડું સહેલું છે કારણ કે એમાં પરિચક્ર અંત અધસ્તર જે છે બરાબર છે ને એ આપણે જુદા પાડી શકાતા હોતા નથી આપણને જોવા મળતા હોતા નથી એમ કે તો પણ ચાલે અને દ્વિદળી વનસ્પતિમાં કેવા વાહી પુલો આ રીતે વલયમાં ગોઠવાયેલા હતા બરાબર છે આમ આ આ વલય છે અને આ બધા વાહીપુલો આ રીતે રીંગમાં ગોઠવાયેલા હતા તો એક દળી વનસ્પતિમાં આવું કંઈ હોતું નથી આ અધિસ્તર છે બરાબર છે પછી બાહ્યક કે આધારો કેવો પ્રદેશ કોઈ છૂટો પડતો નથી બસ આવા વાહીપુલો જે છે આ પ્રકારે ઠીક ઠેકાણે રીતે ગોઠવાયેલા હોય છે બરાબર છે હા તો છૂટાછવાયા વાહીપુલો જે છે આ રીતે ગોઠવાયેલા છે આવા રીંગમાં ગોઠવાયેલા હતા નથી જોઈએ આપણે તો એક દળી પ્રકારની ને અધસ્તર અધસ્તર કોનું બનેલું હોય દળોતક પેશીનું મોટી સંખ્યામાં પુલ આવૃત હવે મોટી સંખ્યામાં કંચુક એટલે શું વિદ્યાર્થી મિત્રો આ શબ્દ ખાસ ધ્યાનમાં રાખજો આ વાહી પુલ છે વાહી પુલની ફરતે અહીં બરાબર દડોતક પેશીના કોષો આવેલા હોય જે વાહી પુલ ઘેરીને આવેલા હોય છે આવૃત થયેલા હોય છે એટલા માટે એની આ ફરતે આવેલા દળોતક પેશીના જે કોષો જે છે એને કહેવામાં સમૂહ જે છે એને કહેવામાં આવે પુલકંચુક શું કહેવામાં આવે છે પુલ કંચુક જો મૃદતક પેશીના હોય તો મૃદુતકીય તકીય પુલ કંચુક જો સ્થૂલ કણોતક પેશી ના હોય તો સ્થૂલ પુલ કંચુક પરંતુ અહીં કોના બનેલા છે દડોતકના એટલે બોલે દડોતકીય પુલકંચુક ઓકે ક્લિયર થઈ ગયું હં જોઈએ પણ આપણે તો મોટી સંખ્યામાં દડોતકીય પુલ કંચુકથી આવરીત છૂટાછવાયા વાહિપુલ મોટી તથા સ્પષ્ટ મૃત્યુ આધાર પેશી ધરાવે છે વાહીપુલો સહસ્થ અવર્ધમાન આ તો ખબર જ હતી કારણ કે એક દળી પ્રકાંડમાં ક્યારેય પણ દ્વિતીય વૃદ્ધિ થતી નથી આથી એધા ગેરહાજર જ હોવાની હતી સામાન્ય રીતે પરિગવર્તી વાહીપુલ કેન્દ્રમાં સ્થિત વાહીપુલ કરતાં નાના હોય છે એટલે કેન્દ્રના વહીપુલ કદમાં કેવા હોય છે મોટા અને પરિગના વહીપુલ કેવા હોય છે નાના હોય છે અન્નવાહક મૃદુતક ગેરહાજર હોય છે એટલે કે અન્નવાહક પેશીમાં મૃદુતક કોષોના બનેલા હોય એવું ગેરહાજર છે અને વહીપુલોમાં પાણી ભરેલા ભંગજાત વિવર ભંગજાત કોટર આવેલા છે ચાલો આપણે જોઈએ જો આ એક દળી વનસ્પતિ જે છે ને એક દળી વનસ્પતિના વાહિપુલો આ રીતે ગોઠ દેખાય છે આપણને દ્વિદળી વનસ્પતિના વાહિપુલો વિદ્યાર્થી કેવા હતા મિત્રો તમને ખ્યાલ છે આ રીતે વાહીપુલો જે હતા એ વલયમાં ગોઠવાયેલા હતા બરાબર આ એક દળી વનસ્પતિના પ્રકારમાં આવા વલયમાં ગોઠવાયેલા હોતા નથી આવી રિંગ બનાવતા નથી બસ આમ રેન્ડમલી છૂટાછવાયા જોવા મળે છે જેમાં પરિક તરફના વાહિપુલો કદમાં નાના અને કેન્દ્ર તરફના પુલો કેવા છે કદમાં મોટા હોય છે બરાબર છે ચાલો જોઈએ આપણે જો ઓક્યુટિકલ આવરણ આ અધિસ્તર છે ત્યારબાદ દડોતક પેશીનું બનેલું અધસ્તર આવેલું હોય છે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત બરાબર દડોતક પેશીનું બનેલું હોય તેવું ત્યારબાદ આ જે વાહીપુલો જે છે એની ફરતે દડોતક પેશીનું સ્તર આવેલું છે જેને આપણે શું બોલીએ છીએ દડોતકીય પુલકંચો શું કહેવામાં આવે છે દડોતકીય જો આ વાહીપુલ વાહીપુલમાં શું થાય જલવાહક અને અન્નવાહક બરાબર તો એને ઘેરીને શું આવેલું હોય છે દડોતક પેશીનું સ્તર એટલે એને શું કહેવામાં આવે છે દડોતકીય પુલકંચો ઓકે ચાલો વાહીપુલ જોઈએ આપણે વાહિપુલની વાત કરીએ તો ફરી તરફના વાિપુલ કદમાં નાના છે અને કેન્દ્ર તરફના વાહિપુલ કદમાં કેવા હોય છે મોટા હોય છે જુઓ અહીં આપેલું છે અન્ન ભાગ પેશીના કોષો જુઓ આ બે છે અન્ન ભાગ પેશીના કોષો છે વિદ્યાર્થી મિત્રો આ જુઓ એક ફેસ બનતો હોય ને એવી રચના થાય છે આ એક અને ત્યારબાદ નાનું આ બે મોટા જલવાહક પેશીના કોષો આ નાનો જલવાહક પેશીના કોષો અને એની નીચે એક કોટર જેવી રત્ના આવેલી હોય છે જેમાં પાણી ભરાય છે અને કહેવામાં આવે ભંગ જાત વિવર શું કહેવામાં આવે છે વિવર એટલે કોટર બરાબર છે વિવર એટલે શું કોટર જે વાત વિનિમયની પ્રક્રિયા જે કરે જે પાણીના નિકાલની પ્રક્રિયા થતી હોય એને કહેવામાં આવે ભંગ જાત વિવર કહેવામાં આવે શું કહેવામાં આવે છે ભંગ જાત વિવર જો હું આકૃતિમાં તમને નિર્દેશિત કરી આપું છું આ જલવાહક પેશીના કોષો મોટા જલવાહક પેશીના છે આ જલવાહક પેશીનો કોષ અને આની નીચે જે છે વિદ્યાર્થી મિત્રો જુઓ અહીં આ નીચે જે છે આ કોષ એ ભંગજાત વિવર છે જ્યાં પાણી ભરાતું હોય કોટરમાં એને શું કહેવામાં આવે છે ભંગજાત વિવર ઓકે સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો જુઓ આ અન્નવાહક પૈસીના કોષો આ જલવાહક પેશીના કોષો ચલવાક અને અન્નવાક એક જ ત્રિજ્યા પર આવેલા છે એટલે શું બોલાશે સહસ્થ બરાબર એધા નથી વચ્ચે એટલે શું બોલાશે અવર્ધમાન અને નીચે શું આવેલું હોય છે તો નીચે આવેલું હોય છે ભંગ જાત વિવર ઓકે સમજણ પડી ગઈ જો આ એક આ એક દળીનું પ્રકાંડ છે આ દ્વિદળીનું પ્રકાંડ છે દ્વિદળીના પ્રકારમાં કેટલી સરસ વલય રચના છે એક દળી વનસ્પતિમાં વાુપુલો જે છે એ હવે તે વલયમાં નથી ગોઠવાયા હોતા પરંતુ વેર વેરવિખેર થયેલા હોય છે ત્યારબાદ આપણે એ પણ જોયું કે અન્ન મૃતક ગેરહાજર હોય છે પરિગવર્તી વાયુપુલો કેન્દ્રમાં સ્થિત વાહુપુલ કરતાં કેવા હોય છે નાના હોય છે એટલે કેન્દ્રના વાહુપુલ નાના અને પરી સોરી પરિઘના વાહુપુલ નાના અને કેન્દ્રમાં આવેલા વાહુપુલ કેવા હોય છે મોટા હોય છે વાયુપુલોમાં પાણી ભરેલા ભંગજાત વિવરો આવેલા હોય છે કીધું ને મોટા હતા દારૂ એની નીચે એક આદિ દારૂ છે એની નીચે એક કોષ આવેલું છે કોટર જેવી સૌરચના આવેલું છે જેમાં પાણી આવેલું હોય છે તો તેને ભંગ જાત વિવર ભંગ જાત કોટર તરીકે ઓળખવામાં આવે છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે એક દળી પ્રકાંડ અને દ્વિદળી પ્રકાંડ જે છે એની સૌરચના આપણે જોઈ એક દળી અને દ્વિદળી પ્રકારના પુલ્લો પ્રકાર કેવો છે તો દ્વિદળી વનસ્પતિના પ્રકારના વાહુપુલનો પ્રકાર સહસ્થ એક પાશ્વસ્થ વર્ધમાન અને એક દળી વનસ્પતિના પ્રકારનો વાહુપુલનો પ્રકાર કયો છે સહસ્થ અવર્ધમાન બરાબર છે સહસ્થ પાશ્વસ્થ અવર્ધમાન કારણ કે આમાં એધા જોવા મળતી હોતી નથી આ વસ્તુ તમે સ્પષ્ટ રીતે ખ્યાલ આપજો સમજાઈ ગયું હં તો કાલે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક દળી અને દ્વિદળી વનસ્પતિ જે છે એના પર્ણો વિશેની અંતરિક માહિતીઓ જે છે એ આપણે કેળવીશું